हेलो डियर फ्रेंड्स, दिवाळी अपना सौनो मनपसंद त्यौहार। जेवी रीते अंधारू छे एना पर अंजवाळानो विजय थाय छे, तेवी ज रीते अपना दुर्गुणों ऊपर अपना सद्गुणों विजय पामता होय छे, ते साबित करतो आ त्यौहार छे। आ त्यौहार उजवा माटे आपणे फटाकड़ाओनो उपयोग करीए छीए, तो आ फटाकड़ानी बधी माहिती तमने आ युनिटनी अंदर आपवामां आवेली छे। तो चालो जोईए युनिट 5, जेनुं नाम छे प्लेइंग विथ फायर, एटले के अग्नि साथे रमत। तो शुरू करिए रीडने। वन ऑफ आवर फेवरेट फेस्टिवल इन इंडिया इज दीपावली। तो अपना सौनो भारतनो मनपसंद त्यौहार एटले मनपसंद त्यौहार एटले दीपावली और दिवाली एज इट इज नोन इन द नॉर्थ, अने जेने उत्तरमां आपणे कहीए छीए दिवाळी। देर इज नथिंग टू मैच द एक्साइटमेंट वेन क्रेकर्स गो ऑफ। ए उत्तेजनानी कोई तोले न आवे। वेन क्रेकर्स गो ऑफ इन द नाइट स्काय, के जयरे ए फटाकड़ो आकाशमां ऊंचे चढ़े विथ अ लाउड बैंग अने धड़ाको करे। अ ब्रिलियंट शावर ऑफ कलर्स, अने रंगबेरंगी कलर ना फुवाराओ रचाय। मेनी ऑफ अस माइट वंडर हाउ धीस फायर वर्क्स आर मेड। अपनामांथी घणा लोको एवुं विचारता होय छे के आ फटाकड़ा केवी रीते बनता हशे, एंड वॉट गोज इन टू देम, अने ए फटाकड़ामां शुं भरेलू होय छे। द फिजिक्स एंड केमिस्ट्री ऑफ फायर वर्क्स इज एज इंटरेस्टिंग एज द साउंड एंड द लाइट दे एमिट। जेवी रीते फटाकड़ानो अवाज अने निकलती ज्योत रसप्रद छे ने, एटलू ज रसप्रद आ फटाकड़ानी अंदर समायेलू पदार्थ विज्ञान अने रसायण विज्ञान पण छे। द साइंस ऑफ फायर वर्क्स इज टेक्निकली कॉल्ड पायरोटेक्निक्स। जे आ फटाकड़ाओ माटे विज्ञान संकळायेलू छे तेने पायरोटेक्निक्स कहे छे, फ्रॉम द ग्रीक वर्ड, जे ग्रीक भाषानो एक शब्द छे। पायर मीनिंग फायर, પાયરનો અર્થ જેમાં અગ્નિ થાય છે, જ્વાળા થાય છે, એન્ડ ટેકનિક્સ મીનિંગ એન આર્ટ, અને ટેકનિક એટલે થાય છે કળા। પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયર વર્ક્સ। હવે પાયરોટેકનિક્સ એમાં ફક્ત ફટાકડાઓનો જ સમાવેશ નથી થતો, બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ, એ બધા પદાર્થોની શ્રેણીનો સમાવેશ થઈ જાય છે, દેટ યુઝ સિમિલર મટીરિયલ એન્ડ પ્રિન્સિપલ, કે જેમાં આવા જ પદાર્થોના આવા જ સિદ્ધાંતો વપરાય છે। ફ્રોમ સેફ્ટી મેચિસ ધેટ વી યુઝ એવરી ડે, એટલે કે એક દિવાસળી જે આપણે કાયમી વાપરીએ છીએ ત્યાંથી માંડી, ટુ સોલિડ ફ્યુઅલ એટલે કે ઘન બળતણ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ। જે ઘન બળતણો વપરાય છે આ રોકેટ બુસ્ટરમાં, અને જે આ રોકેટ બુસ્ટર વપરાય છે સ્પેસ શટલમાં, ત્યાં સુધીની બધી વસ્તુ, એટલે કે શું કહે છે મિત્રો, કે એક દિવાસળીથી માંડી અને આજે સ્પેસ શટલની વપરાતા રોકેટ બુસ્ટરોનું ઘન બળતણ એ પણ આ પાયરોટેકનિક્સની અંદર સમાવિષ્ટ છે। ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, એટલે કે દિવાસળી જે આપણે બનાવીએ છીએ ઘરમાં વપરાતી, એ વિશિષ્ટ પાયરોટેકનિક છે, એના સાધનથી બને છે। એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ્સ હીટ સ્મોક લાઇટ ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ, કે જે પદાર્થો છે એમાં ગરમી, ધુમાડો કે પછી પ્રકાશ, વાયુ અને અવાજનો સમાવેશ થાય છે, એ બધા પદાર્થો પાયરોટેકનિક સાથે સંલગ્ન છે। એટલે કે પાયરોટેકનિક્સની અંદર કઈ કઈ વસ્તુ છે એનો સમાવેશ થાય છે તમને કહે છે, અને કઈ કઈ વસ્તુ છે એ આ પાયરોટેકનિક્સની મદદથી બને છે તેની તમને અહીં વાત કરે છે। આગળનો પેરેગ્રાફ લઈએ। સમ હિસ્ટોરિયન્સ સે દેટ બ્લેક પાવડર, તો અમુક ઇતિહાસકારો એમ કહે છે કે આજે કાળો પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝ્ડ ઇન ફાયર વર્ક્સ, જે મૂળભૂત પદાર્થ તરીકે આપણે ફટાકડાની અંદર વાપરીએ છીએ, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, એટલે કે તે ભારતમાં બનેલો છે। સુક્રાંતિ રિટન મોર ધેન 2000 યર્સ એગો, સુક્રાંતિ નામનો ગ્રંથ જે આશરે 2000 વર્ષ પહેલાં લખાયેલો હતો, હેઝ રેફરન્સીસ ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ, એ બંદૂક કે પછી તોપની અંદર આ જ બળતણનો ઉપયોગ કરતો। હાવેવર ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયનિયર ઓફ પાયરોટેકનિક્સ, પણ છતાં
આના જે સંશોધકો છે પાયરોટેકનિક્સના એ ચાઇનીઝ લોકો ગણાય છે. They are said to have developed black powder. અને એવું કહેવાય છે કે આ જે બ્લેક પાવડર છે તે આ ચાઇનીઝ લોકોએ બનાવેલો હતો. શું કહે છે મિત્રો કે અમુક ઇતિહાસકારો એમ કહે છે કે આ ભારતની અંદર ઇન્વેન્ટ થયો હતો, સુક્રાંતિ ગ્રંથમાં લખેલું છે, પરંતુ જે આધુનિક પાવડર આવે છે એ ચાઇનીઝ લોકોએ બનાવેલો હતો. સો ઇટ ટુક એટલીસ્ટ 200 years ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ. આ જે જ્ઞાન હતું ચાઇનીઝ લોકોનું એને 200 વર્ષ લાગ્યા છેક પશ્ચિમ સુધી પહોંચવા માટે. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 ધેટ એન ઇંગ્લિશ મોંક, ઈસવીસન 1242ની વાત છે, કે એક અંગ્રેજી સંત રોજર બેકન નામના રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. એણે આ નુસ્ખો હતો બ્લેક પાવડર બનાવવાનો એણે જાહેર કર્યું. હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ, તેને ખ્યાલ હતો કે આ ખૂબ જ ભયંકર છે પાવડર, દેટ હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ, એટલા માટે તેણે આ નુસ્ખો એક સંકેત લિપિમાં લખ્યો. બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેઇન્ડ અનચેન્જ્ડ ફોર સેન્ચુરીઝ. એટલે કે બ્લેક પાવડર બનાવવાનો ફોર્મ્યુલા હતો, નુસ્ખો હતો, તે કોઈ પણ પ્રકારના ફેરફાર વગર સદીઓ સુધી એમને તેમ જળવાયેલો રહ્યો. ઇટ ઇઝ અ બેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, તેની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે, કે છે કે એની અંદર બ્લેન્ડ એટલે કે મિશ્રણ છે. શેનું? તો કે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15:10 બાય વેઇટ. એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ એ 75% હોય છે, ચારકોલ 15% અને સલ્ફર 10% હોય છે વજનથી. સો ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. હવે આ એટલું બધું સંપૂર્ણ કોમ્બિનેશન એટલે કે મિશ્રણ હતું એઝ ઇટ ઇઝ, એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર અલ્ટરેશન્સ નીડ ટુ બી મેડ, કે તેમાં કોઈ પણ સુધારા કરવાની પણ જરૂર નથી. ઇમ્પ્રુવમેન્ટ્સ એટલે એન્ડ અલ્ટરેશન્સ એટલે કે કોઈ પણ ફેરફાર કરવાની પણ જરૂર નહોતી. એટલા માટે આ જે નુસ્ખો હતો તેને જેમને તેમ અત્યાર સુધી જાળવવામાં આવ્યો છે. એક્સપર્ટ્સ સે ધેટ ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ. હવે જે તજજ્ઞો છે એમ કહે છે કે આ એક જ કેમિકલ ફોર્મ્યુલા કેમિકલ પ્રોડક્ટ છે કે જેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર વગર હજુ સુધી જાળવી રાખવામાં આવ્યો છે. સ્ટીલ યુઝિંગ ધ સેમ એઝ ઓલ્ડ પ્રપોર્શન્સ, કે જેમાં પ્રમાણ અને માપ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ એટલે કે ઉત્પાદનની પ્રક્રિયા પણ જેમની તેમ જળવાયેલી રહી છે. હાવેવર વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી, જોકે જેમ જેમ આ આધુનિક રસાયણ વિજ્ઞાન છે એનો વિકાસ થતો ગયો, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ એટલે કે પ્રકાશ અને રંગોની ભાત હેવ બીકમ કોમન ઇન ફાયર વર્ક્સ, ફટાકડાઓની અંદર સમાન બની ગઈ છે. મીન્સ કે પહેલાં કાંઈ સુધારા કરવામાં નહોતા આવ્યા, પણ આધુનિક રસાયણ વિજ્ઞાન છે એના કારણે રંગોની નવી નવી ભાત કે પછી જે અલગ અલગ પ્રકાશની ભાતો છે એમાં એડ કરવામાં આવી. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, એટલે કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ છે એની શોધ પછી, વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર્સ, જે ઊંચા તાપમાને સળગે, એમિટિંગ બ્રાઇટ લાઇટ, ડ્રામેટિકલી ઇમ્પ્રુવ્ડ ધ બ્રિલિયન્સ ઓફ અ ફાયર વર્ક્સ. એટલે કે નાટ્યાત્મક રીતે ઊંચા તાપમાને સળગવાથી અલગ પ્રકારની લાઇટ અથવા તો પ્રકાશ છે એ આપણને આપવાની ક્ષમતા ધરાવે છે. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ, અને રંગો પણ જે હમણાંનું જ થયેલું સંશોધન ગણાય છે. ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ, દશકાઓ છે એની શોધ પછી આ પાયરોટેકનિક્સની અંદર આ રંગો છે એની ભાત છે એ ઓળખવામાં આવેલી હતી. ધોઝ કલર્સ આર ફોર્મ્ડ ઇન વન ઓફ ટુ વેઝ. હવે આ જે રંગો છે એ એડ કરવામાં આવે છે એના બે રસ્તાઓ છે, લ્યુમિનેસન્સ અને ઇનકેન્ડેસન્સ. ઇનકેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ, હવે જે આ ઇનકેન્ડેસન્ટ પ્રકાશ છે એ એવી રીતે ઉદ્ભવ કરવામાં આવે છે તેનો, વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ સો મચ, કે આ જે પદાર્થ છે એને એટલો બધો ગરમ કરે
that it begins to glow કે ચળકવા માંડે મીન્સ કે પ્લાઝ્મા જેવું કંઈક બને છે અહીં એની વાત કરે છે વિજ્ઞાનમાં તમે ભણતા હશો હીટ કાઉઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો ગરમી આ પદાર્થને ગરમ કરે છે અને ઉજળું બનાવે છે ઇનિશિયલી એમિટિંગ ઇન્ફ્રારેડ હવે ધીમે ધીમે પ્રાથમિક રીતે તેમાંથી ઇન્ફ્રારેડ બહાર આવે છે કિરણો ધેન રેડ પછી લાલ ઓરેન્જ પછી નારંગી યલો એટલે કે પછી પીળા એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર શું કહે છે મિત્રો કે અહીં પદાર્થ જેમ જેમ ગરમ થતો જાય એમ ઇન્ફ્રારેડ કિરણો બહાર આવે છે પછી લાલ પછી નારંગી પછી પીળા અને ધીમે ધીમે અત્યંત ગરમ થાય ત્યારે એ સફેદ રંગ છે એ બહાર કાઢે છે એમ કહે છે વેન ધ ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ જ્યારે ફટાકડાઓ છે એનું તાપમાન નિયંત્રણમાં હોય ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ કેન બી મેન્યુપ્યુલેટેડ એની જ્યોત છે ધાતુ પદાર્થોની એને બદલી શકાય છે ટુ બી ડિઝાયર્ડ કલર એટલે કે મનપસંદ રંગમાં એટ ધ પ્રોપર ટાઈમ નિશ્ચિત સમયે શું કહે છે આખા પેરેગ્રાફની અંદર જ્યારે આવા પદાર્થોને તમે ગરમ કરો છો ત્યારે એ અલગ અલગ સમયે એના તાપમાન પ્રમાણે એનો રંગ બદલે છે હવે જે રંગની તમારે લાઇટ કરવી હોય તેનો તાપમાન પ્રમાણે તમે ફેરફાર કરી શકો છો એટલે કે ઇન્ફ્રારેડ ઓરેન્જ કે પછી યલો કે પછી વ્હાઇટની અંદર ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ હવે કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત એ છે કે જ્યારે ગરમી છે એ આપવામાં આવે બળતણને ધ ગન પાવડર એટલે કે જે ગન પાવડર નામના બળતણને આપણે જેને દારૂગોળો કહીએ છીએ ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન તે ઓક્સિજનનો ઉપયોગ કરીને એ સળગે છે અહીં તમને આખી પ્રોસેસ કહે છે કે કેવી રીતે ફટાકડા છે એ ફૂટે છે કઈ રીતે ફટાકડો છે એ કામ કરે છે હાવેવર બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી ટુ કીપ ધ હીટ હવે ગરમી છે એને બહાર નીકળવા ન દેવા માટે આ ફટાકડાને ચુસ્ત રીતે બંધ કરેલો હોય છે ઇન ધ બર્નિંગ ટેક્સ પ્લેસ ઓલ ઓફ અ સડન હવે જેમ જેમ સળગાવવાનું તમે શરૂ કરો એટલે અંદરની ગરમી છે એ વધતી જાય છે અને ચુસ્ત રીતે બંધ કરેલું હોવાથી તે ગરમી તેનો પ્રતિકાર કરે અને પરિણામ સ્વરૂપે ઓલ ઓફ અ સડન તરત જ ઇટ કાઉઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ આ પરિસ્થિતિઓને કારણે ઊંચો અવાજ થાય છે ટૂંકમાં જે ગરમી છે એ અંદરથી બહાર આવવા પ્રયત્ન કરે છે પણ એને ચુસ્ત રીતે બંધ રાખેલો હોય ફટાકડાને એટલા માટે આ દારૂ ગોળો સળગવા છતાં પણ બહાર આવવા માટે મથે છે અને ચુસ્તતા એને રોકે છે છેવટે સળગવાનું એટલું બધું વધી જાય છે કે આ ફટાકડો છે એ ઊંચા અવાજ સાથે ફૂટે છે જેવી રીતે કોઈ ફુગાની અંદર આપણે વધુ હવા ભરીએ અને ફૂટે એની જેવી અહીં વાત કરે છે ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયર વર્ક ઇઝ સિમ્પલ હવે જે આ ફટાકડા બનાવવાની પ્રક્રિયા છે એ પણ સરળ છે ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ હવે રો મટીરિયલની અંદર કઈ કઈ વસ્તુ જોઈએ તો કે બળતણ બાઇન્ડર્સ એટલે કે આ ફટાકડાને બાંધવા માટેની સામગ્રી ઓક્સિડાઇઝર્સ ટુ મેક ઇટ બર્ન અને ઓક્સિડાઇઝર્સનો ઉપયોગ કરવામાં આવે છે તેને સળગાવવા માટે એન્ડ અ ફ્યુ અધર્સ મટીરિયલ્સ અને બીજી થોડીક સામગ્રીઓ ધ ઇનગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ્સ હવે આ સામગ્રી છે એને વાટવામાં આવે છે એન્ડ મિક્સ્ડ વેલ એટલે કે સારી રીતે એનું મિશ્રણ બનાવવામાં આવે છે ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન અને આ મિશ્રણ છે એને એક મશીનની અંદર દાખલ કરવામાં આવે છે ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ્સ ઓર સ્ટ્રાઇપ્સ જ્યાંથી તે ગોળ ગોળ રોલમાં કે પછી પટ્ટામાં બહાર આવે છે એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર અને પછી તેને કોઈ પુઠ્ઠા કે પછી છાપાની અંદર વીંટવામાં આવે છે વિથ અ ફ્યુઝ એટલે કે દિવેટ સાથે દિવેટ એટલે કે આપણે જે વાટ કહીએ છીએ ફટાકડાની તે ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર હવે આ પાયરોટેકનિક્સ છે એનું મોટામાં મોટું જોખમ એ છે કે તેમાં અગ્નિ સાથે કામ લેવાનું છે ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડેન્ટ અને આ કારખાના તેના અકસ્માતો માટે બદનામ છે વેધર ઇન ધ યુએસએ જાપાન ઓર ઇન્ડિયા પછી એ અમેરિકા હોય જાપાન હોય કે પછી ભારત હોય તોય ભલે દો ધ મિક્સચર ઇઝ અ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય જો તમે આ મિશ્રણ છે એને ઠંડુ અને સૂકું રાખો તો કોઈ મુસીબત નથી તો એ જેમનું તેમ સુરક્ષિત રહે છે ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાઇડ જો આગના સંપર્કમાં આવે ધો ટુ મચ ફ્રિક્શન સમટાઇમ્સ ઘણીવાર ઘર્ષણને કારણે
और फ्रॉम अ स्पार्क એટલે કે તણખાને કારણે ઓર એન ઇમ્પેક્ટ એટલે કે અથડાવાને કારણે તરત જ આ ફટાકડો આગ પકડી લે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર, અને વૈજ્ઞાનિકો ફટાકડા બનાવવાની પ્રક્રિયા છે એને કઈ રીતે સલામત બનાવવી તેના માટે હજુ સંશોધનો કરી રહ્યા છે. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતની અંદર ફટાકડાઓ છે એ ચીનથી આયાત કરવામાં આવતા હતા ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધીઝ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ, આ આયાત છે એ બંધ થઈ. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાસી ઇન તમિલનાડુ બિગન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. હવે શિવાકાસી નામની એક ફેક્ટરી આવેલી છે તમિલનાડુની અંદર જે દિવાસળીઓ બનાવે છે. આ દિવાસળી બનાવતી કંપનીએ દિવાસળી બનાવતી ફેક્ટરીએ ફટાકડા બનાવવાનું શરૂ કરી દીધું, ચીનથી આવતા બંધ થયા એટલા માટે. ઇન 1992 ધ કન્ટ્રી યુઝ્ડ અબાઉટ 60 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક્સ. 1992માં આપણા દેશે 60 કરોડના ફટાકડાઓ વેચ્યા એન્ડ 60-70% ઓફ ધીઝ કેમ ફ્રોમ શિવાકાશી, અને એમાંથી 60-70% ફટાકડાઓ એકલું શિવાકાશી બનાવતું હતું. ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. શિવાકાશીની અંદર નાના નાના એકમોમાં ફટાકડાઓ બને છે. 3 મંથ્સ બિફોર ધ ફેસ્ટિવલ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીઝ યુનિટ્સ, અને આ એકમો છે એના માટે તહેવારની આગળના 3 મહિના એ સૌથી વ્યસ્તમાં વ્યસ્ત સમય હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નુક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી, અને ત્યાંથી આ ફટાકડા ખૂણે ખાંચરે દેશના મોકલવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીઝ યુનિટ્સ આર હાવ એવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. જોકે આ એકમોની કામની પરિસ્થિતિ જોઈએ તેટલી સંતોષકારક નથી. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટી ફોર ક્વોલિટી ઓર યુનિફોર્મિટી, એટલે કે ગુણવત્તા અને એક સૂત્રતા રાખવા માટેના સાધનો છે તેની અહીં અછત છે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ, અને ભાગ્યે જ સલામતી છે એની ચકાસણી કરે છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડેન્ટ ઇન શિવાકાશી યર આફ્ટર યર. એટલા માટે તો આપણે દર વર્ષે શિવાકાશીની અંદર થયેલા અકસ્માતો વિશે સાંભળીએ છીએ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. હવે કઈ રીતે ફટાકડા બનાવવા એ માહિતી છે એ જાણવી ખૂબ જ મુશ્કેલ છે. બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ, કારણ કે એની વિગતો છે એ દરેક વ્યક્તિને આપવી સલામત નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ, અમુક વિશ્વાસપાત્ર લોકો છે તેને જ આ કળા શીખવવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. હવે ઘણા દેશો એવા છે કે જેની અંદર વ્યક્તિગત રીતે ફટાકડાઓ ફોડવા દેવામાં નથી આવતા. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેસ, સાર્વજનિક પ્રદર્શનોમાં સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ, અને ખાસ આયોજિત જે તજજ્ઞો હોય તેની મદદથી આર એલાઉડ આ ફટાકડાઓ ફોડવા દેવામાં આવે છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લેસ. આવા સમારોહોમાં કાળજી રાખવી સલામતીની એ એક મોટો પ્રશ્ન છે. હાવેવર સિન્સ ઇવન ચાઇલ્ડ આર એલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા, જોકે ભારતની અંદર તો નાના બાળકો છે એને પણ ફટાકડા ફોડવાની પરવાનગી છે, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. ત્યારે આપણે અમુક સલામતી છે એના નિયમો જાણવા અગત્યના બની જાય છે. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ હેન્ડલ એન્ડ લાઇટ વિથ કેર. ફટાકડાઓને તમારે કોઈ જગ્યાએ મૂકવા હોય, ઊંચકવા હોય કે પછી સળગાવવા હોય, આ ત્રણેયની અંદર ખાસ કાળજીની જરૂર પડે છે. ધે શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક્ડ નિયર અ ફ્લેમ. ક્યારે પણ તેને જ્યોતની બાજુમાં રાખવા પણ નહીં અને ક્યારેય ખોલવા પણ નહીં. ગેસ સિલિન્ડર ઓર હીટર, કે પછી ગેસ સિલિન્ડરની બાજુમાં કે હીટરની બાજુમાં પણ ન રાખવા. વન શુડ નેવર વેર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ. જ્યારે ફટાકડાઓ સળગાવતા હોય ત્યારે લાંબા કે પછી ઢીલા કે પછી નાયલોનના કપડાઓ આપણે પહેરવા જોઈએ નહીં. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર ઇઝ પોઈઝનસ. આ બધું કરવા છતાં
જે આ પાવડર હોય છે ફટાકડાનો એ ઝેરી હોય છે. તે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. ક્યારેય પણ તેને તમારા ખિસ્સામાં કે હાથમાં ન રાખવો. ઓલ્સો ફાયર વર્ક્સ શુડ નેવર એવર બી લાઇટ ઇનસાઇડ અ હાઉસ. અને ક્યારેય પણ ફટાકડા છે એ આપણા ઘરની અંદર ન સળગાવવા. નેવર બેન્ટ ઓવર અ ફાયર વર્ક. ક્યારેય ફટાકડાઓ છે એને નમીને ન સળગાવવા. વેન યુ આર લાઇટિંગ ઇટ, જ્યારે તમે સળગાવતા હોય, એન્ડ નેવર યુઝ ફાયર વર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ, ત્યારે તમારે આ ફટાકડા છે એને કોઈ વ્યક્તિને બિવરાવવા માટે વાપરવાના નથી. ઇફ ઇન સ્પાઇટ ઓફ બીંગ કેરફુલ, હવે આ બધી કાળજી રાખવા છતાં યુ ડુ ગેટ અ બર્ન, તમે દાજી ગયા, ગો ટુ અ ડોક્ટર, તો તાત્કાલિક ડાક્ટર પાસે જાઓ. ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, મલમ કે પછી તેલ લગાવવાને બદલે. શું કહે છે મિત્રો, કે આ બધી કાળજી રાખવી જોઈએ ફટાકડાઓ ફોડતા હોય ત્યારે. છતાં પણ ફટાકડા ફોડતી વખતે આપણે દાજી ગયા તો મલમ કે પછી તેલ લગાવવાને બદલે તરત જ આપણે ડૉક્ટર પાસે દોડી જવું જોઈએ. વિથ કેર એન્ડ કન્સિડરેશન્સ, એટલે કે કાળજી અને સાવધાનીથી વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ એઝ અ મચ સેફર વન. આપણે આપણા આ તહેવારને વધુ સુરક્ષિત બનાવી શકીએ છીએ.